હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી રહ્યા, કોર્ન કેપ્સિકમની સેન્ડવિચ બનાવીશું. અને એ પણ ખાસ કરીને કેફેમાં, અથવા તો તમને સેન્ડવિચ બહુ જ ભાવતી હોય અને તમે ખાસ સ્પેશિયલી આઉટલેટ ઉપર સેન્ડવિચ જ્યારે ખાવા જતા હો ત્યારે જે સેન્ડવિચ તમને મળતી હોય છે, બારે મળતી સેન્ડવિચ આજે તમારા ઘરે બનાવીશું. અને એકદમ ઇઝીલી અને એકદમ ફટાફટા તૈયાર થઈ જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. એના માટે મેં એક નંગ મકાઈ લીધેલી છે, એટલે કે 500 ગ્રામ મકાઈ છે, અને એની સામે 2 નંગ કેપ્સિકમ લીધેલા છે, એટલે લગભગ 200-225 ગ્રામ જેટલા કેપ્સિકમ લીધેલા છે. બહુ 250 ગ્રામ એક મોટો છે અને એક નાનો છે, એટલે લગભગ 200 ગ્રામ જેટલા કેપ્સિકમ લીધેલા છે. અને આમાંથી આપણે સેન્ડવિચ તૈયાર કરી રહ્યા છીએ. એટલે સૌથી પહેલાં આપણે જે કેપ્સિકમ છે એને ઝીણા સુધારી લેશું, અને મકાઈના દાણા છે એને અધકચરા ક્રશ કરી લેવાના છે. એટલે કે ચીલી કટરમાં તમે ક્રશ કરી શકો છો, ચોપરમાં ચોપ કરી શકો છો, અથવા તો મિક્સરમાં જરાક જ એમ કે ચાલુ બંધ કરી અને ક્રશ કરી લેવાનું છે. એના કારણે શું થશે કે જે દાણું છે ને એકદમ આખો નહીં રહે, અધકચરો થઈ જશે, અને એના કારણે સેન્ડવિચ વધારે સરસ લાગશે. મકાઈને મેં ચોપરમાં લઈ લીધી છે, હવે એને આપણે ચોપરમાં ચોપ કરી લેવાની છે, એટલે કે એને થોડી અધકચરી ક્રશ કરી લેવાની છે. બસ જો આ રીતે એક જ કરવાની છે. જો મકાઈ સરસ ચોપ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે આવી રીતના થઈ ગઈ છે, એટલે એ લચકા પડતું એનું મિશ્રણ તૈયાર થશે અને એના કારણે સેન્ડવિચમાં પણ બહુ જ સરસ લાગશે. મકાઈ તૈયાર થઈ ગઈ છે, હવે કેપ્સિકમને સુધારી લઈશું. આ રીતે કેપ્સિકમને ઝીણા સુધારી લેવાના છે. તમે 3 કલરના પણ કેપ્સિકમ લઈ શકો છો, યલો, રેડ અને ગ્રીન, આવી રીતે 3 કલર પેપર પણ તમે ઉમેરી શકો છો. તો કેપ્સિકમ તૈયાર થઈ ગયા છે. 2 ચમચી તેલ ઉમેરી લઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે કેપ્સિકમ એડ કરવાના છે. બારીક સુધારેલા જે કેપ્સિકમ છે એ ઉમેરી લઈશું. મકાઈ બાફેલી છે એટલા માટે એને પછી ઉમેરીશું. એક ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. આમાં રાઈ કે જીરું કે કંઈ જ ઉમેરવાનું નથી, આપણે ડાયરેક્ટ કેપ્સિકમ જ ઉમેરવાના છે, તો જ એનો સ્વાદ સરસ લાગશે. મીઠું ઉમેરવાના કારણે એની અંદરથી પાણી છૂટશે અને એના કારણે સરસ રીતે સતળાઈ જશે. કેપ્સિકમને બહુ ચડવવાના નથી, આપણે 1 મિનિટ માટે જ એને સાંકળી લઈશું. કેપ્સિકમ સતળાઈ ગયા છે, હવે એની અંદર આપણે મકાઈ ઉમેરી લઈશું. બાફેલી મકાઈ છે એ ઉમેરી દેવાની છે અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું. એના માટે લગભગ 2-3 ચમચી આપણે કેચઅપ ઉમેરી લઈશું, ટમેટો સોસ. આના લીધે જ એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. એની સાથે 1.5 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી લઈશું. 5 ચમચી મરી પાવડર ઉમેરીશું. 1 ટીસ્પૂન ઓરેગાનો ઉમેરી લઈશું. અને 1/4 ટીસ્પૂન આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી લેવાના છે. બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પાંચ ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી લઈશું. અને હવે એની અંદર પનીર ઉમેરવાનું છે. પનીરના કારણે એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ તૈયાર થશે. લગભગ 30-40 ગ્રામ જેટલું પનીર છે જે મેં એડ કરી લીધું છે. તમને વધારે ગમતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. પ્રોપરલી મિક્સ કરી લઈશું. કલર કેટલો સરસ આવી ગયો છે ને. અત્યારે તો આપણે આ જે સ્ટફિંગ બનાવ્યો એનો ઉપયોગ આપણે સેન્ડવિચમાં કરવાના છીએ, અથવા તો તમે એને ઓપન ટોસ્ટમાં પણ કરી શકો છો.
પણ એના સિવાય તમે એના સ્ટફ પરાઠા બનાવશો તો પણ બહુ જ સરસ લાગશે. સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, હવે આપણે સેન્ડવિચ તૈયાર કરી લઈએ. સેન્ડવિચ તૈયાર કરી લઈશું એના માટે સૌથી પહેલાં બ્રેડ ઉપર આપણે બટર લગાવી લઈશું. આવી રીતે બટર લગાવી લેવાનું છે. હવે જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ મૂકી દઈશું, એક સાઈડ મૂકવાનું છે. આ રીતે મૂકી લેવાનું છે. નીચે કોઈ પણ ચટણી લગાવવાની પણ જરૂર નથી કે સોસ લગાવવાની પણ જરૂર નથી. બસ જો આ રીતે આપણે સ્ટફિંગ મૂકી દેવાનું છે અને આ સ્ટફિંગ જે છે ને એ જ પોતે મોઇસ્ટ છે એટલા માટે કંઈ જ લગાવવાની જરૂર નથી. ઉપરથી થોડી ચીઝ છીણી લઈશું. હજી તમને વધારે ગમતી હોય તો તમે વધારે પણ છીણી શકો છો, પણ અત્યારે મેં આટલી લીધેલી છે, લગભગ અડધાથી પોણા ક્યુબ જેટલી મેં ચીઝ લીધેલી છે. અને હવે આ જે પોર્શન છે એને ઉપરથી છાંટી દેવાનું, ઉપર રાખી દેવાનું છે. એના પહેલાં આપણે ચાટ મસાલો છાંટી લઈશું. હવે ઉપર આ રીતે મૂકી દેવાનું છે અને હવે આપણે સેન્ડવિચને શેકી લઈશું. સેન્ડવિચને આપણે શેકી લઈએ. હું ઘીથી હું શેકું છું. તમને બટર ગમતું હોય તો તમે બટર પણ લઈ શકો છો. બંને બાજુ ઘી લગાવી અને સરસ રીતે શેકી લેવાનું છે. ઘીનો સ્વાદ મને વધારે ગમતો હોય છે એટલા માટે હું ઘીથી શેકતી આવું છું. તમને બટરનો સ્વાદ ગમતો હોય તો તમે બટરથી પણ શેકી શકો છો. થોડી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. સેન્ડવિચ સરસ શેકાઈ ગઈ છે. જો આ રીતે ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે અને એકદમ સરસ ક્રિસ્પ થઈ ગઈ છે. હવે એને આપણે સર્વ કરી લઈએ. સેન્ડવિચને આપણે કટ કરી લઈશું. જો કેટલી સરસ દેખાઈ રહી છે ને, બહુ જ સરસ લાગે છે. હવે આ સેન્ડવિચને આપણે સર્વ કરી દઈએ.